વાલિયાના સિલુડી ગામના યુવાનનું દક્ષિણ આફ્રિકામાં રહસ્ય સંજોગોમાં મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની જોવા મળી રહી છે. વાલિયા તાલુકાના સિલુડી ગામે રહેતા 36 વર્ષીય શોકત આદમ મમુજી છેલ્લા એક વર્ષથી વ્યવસાય અર્થે દક્ષિણ આફ્રિકાના મોઝમ્બિકમાં સ્થાયી થયા હતા. દક્ષિણ આફ્રિકાના મોઝમ્બિકમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ શોકત આદમ મમુજી ઉપર હુમલો કર્યો હતો, જેમાં શોકત મમુજીએ લૂંટારૂઓનો પ્રતિકાર કરતા લૂંટારૂઓએ તેમની હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહને સળગાવી દીધો હતો. મૃતક શોકત મમુજી 3 સંતાનોનો પિતા છે, ત્યારે વાલિયાના સિલુડી ગામે રહેતા તેઓના પરિવારજનોમાં ગમગીની જોવા મળી રહી છે. મારો ભાઈ સાઉથ આફ્રિકાની અંદરમાં નોકરી વાસ્તે ગયેલો હતો અને નોકરી વાસ્તે જવા પછી એ સાઉથ આફ્રિકાની અંદરમાં ત્યાંના આફ્રિકન લોકો પેલા નિગરાની લોકોના એના અંદરમાં આવી ગયો અને હાથાભાઈના અંદરમાં મારા ભાઈનું મર્ડર થઈ ગયું. મારા ગામનો આ છોકરાનો જે બનાવ બન્યો, એ છોકરો 1.5 વર્ષથી ત્યાં પેટ માટે નોકરી ધંધા માટે ત્યાં ગયેલો હતો. આ ગરીબ પરિવાર છે અને આપણા આજુબાજુના છોકરાઓના બી આવા ઘણા બનાવ બની ગયેલા છે. તો આ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારે આ બાબતનું ત્યાંની સરકારો હારે ત્યાંની ગવર્મેન્ટ હારે કોઈ વાતચીત કરીને આપણા ગુજરાતી હિન્દુસ્તાની ભાઈઓનું રક્ષણ મળે એ રીતના કોઈ બી વાતચીત કરવી જોઈએ એ બાબતને આ સરકારને મારી અપીલ છે.